नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो में आप सबनुं स्वागत छे। छेल्ले वात करी आपणे तो छेल्ला वीडियोनी अंदर आपणे वात करेली के अलग अलग जे त्रण खड़को छे एनुं निर्माण कई रीते थाय छे अने ए त्रणेय खड़कोनुं निर्माण थया पछी ए खड़क चक्रनुं निर्माण कई रीते करे छे। हवे आ खड़क चक्र बाद आपणे वात करेली पृथ्वीनी अलग अलग तकतीओनी के आखी जे पृथ्वी उपरना पोपड़ाओ छे अलग अलग तकतीओथी बनेला छे, बराबर। एमां शुं हतुं तो के बाह्य बळ अने आंतरिक बळ, अलग अलग बाह्य बळ लागे, बहारथी जे बधा तत्वो छे ए दबाण आपे तो बाह्य बळ, अने अंदरना जे तत्वो छे ए दबाण आपवाથી ઉપરની જે તકતી બદલે તો એને આંતરિક બળ કહેવામાં આવે છે। આવી રીતે અલગ અલગ બે બળ વિશે આપણે જોયું અને એના કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી સ્થિતિ છે એનું સર્જન થાય છે, એટલી વાત આપણે કરી, બરાબર। હવે ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો છે મુખ્ય ભૂમિ સ્વરૂપો, બરાબર। મુખ્ય ભૂમિ સ્વરૂપો, મુખ્ય ભૂમિ સ્વરૂપોની અંદર કઈ બાબતો જોવાની છે તો કે ઘસારણ, ધોવાણ, પરિવહન અને નિક્ષેપ, બરાબર। શું છે તો કે ઘસારણ, ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ। ઘસારણ મીન્સ કે મોટા જે ખડકો છે એ ખડકો નાના નાના તૂટવાથી નાના ટુકડામાં વિભાજિત થઈ જાય એટલે એનું ઘસારણની પ્રક્રિયા શરૂ થાય, બરાબર। જો મોટો ખડક હોય તો એ પવનથી કે હિમથી કે પાણી દ્વારા કે ઘસાઈને જતો ન રહે, બરાબર। પણ શું થાય, મોટા ખડકનું જ્યારે નાના નાના ખડકોમાં વિભાજિત થઈ જાય ત્યારે એ વિભાજન છે એ ઘસારણની પ્રક્રિયાની શરૂઆત કરાવે છે। હવે આ ઘસારણની પ્રક્રિયામાં છે ધોવાણ, બરાબર। પાણી દ્વારા, પવન દ્વારા અને હિમ દ્વારા, આપણે અહીંયા કીધું છે, એના દ્વારા શું થાય છે ઘસારણની પ્રક્રિયા શક્ય બને છે। પવનના વેગ દ્વારા હોય કે પાણીના વહન જે ઝડપથી થતું હોય તો એની સાથે ઘણા બધા તત્વો છે, ઘણા બધા પદાર્થો છે એની સાથે ઘસાઈ જાય છે અને એક સ્થળેથી પોતે પરિવહન દ્વારા ધોવાણ બાદ પરિવહન ત્યાંથી ધોવાઈ જાય અને પરિવહન એટલે કે પોતાના સાથે માર્ગમાં લઈ જાય, પાણી સાથે જતા રહીએ, પવન સાથે જતા રહીએ તો એની સાથે લઈ જાય બધા તત્વો એને પરિવહન અને ત્યાર પછી નિક્ષેપણ, એટલે કે જ્યાં આ પરિવહનની પ્રક્રિયા ધીમી પડે એની સાથે બધા તત્વો છે કાંપ છે બધું લઈ જાય છે। હવે લઈ જઈને જ્યાં આ પ્રક્રિયા છે એકદમ ધીમી પડી જાય છે ત્યાં શું થાય નિક્ષેપણ કરી દીધું, નિક્ષેપણ મીન્સ ત્યાં બધા તત્વો ધીમે ધીમે છોડી દીધી, બરાબર। તો એ નિક્ષેપણની પ્રક્રિયા થાય છે એટલે કે આ ઘસારણ, ધોવાણ, પરિવહન અને નિક્ષેપણની પ્રક્રિયા છે એ આ ભૂમિની સપાટી ઉપરના તત્વો જે છે એમાં ફેરફાર કરે છે, એનું સ્વરૂપ છે એ બદલાવામાં મહત્વનો ભાગ જે છે એ ભજવે છે, બરાબર। ત્યાર પછી આપણે અહીંયા આપેલું છે નદીનું કાર્ય, બરાબર। નદી દ્વારા આવી રીતે આ ઘસારણ, ધોવાણ, પરિવહન એનું પ્રક્રિયા જે છે કેવી રીતે થાય છે અને એના દ્વારા કેવી રીતે અલગ અલગ જે અલગ અલગ કાંપવાળી મેદાન કે ફળદ્રુપ મેદાનની રચના છે નદીઓ કઈ રીતે કરે છે તો કે નદીનું કાર્ય। હવે નદીમાં સૌ પ્રથમ આપણે એમ કહીએ છીએ કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે, બરાબર। શું કહે છે, જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળા, બરાબર, નક્કર ખડક એટલે કે એકદમ કડક પથ્થર ઉપર જ્યારે નદી વહેતી હોય અને અહીંયાથી સીધે જ નીચે ઢોળાવવાળા, નીચે એકદમ શું હોય સીધી ઊંડી ખાણ હોય અથવા તો એકદમ નીચાણ હોય તો ઉપરથી પાણી સીધું શું થાય છે એકદમ ખૂબ જ ઝડપથી નીચે પછડાય છે, બરાબર। કોઈ પણ નદી છે મોટી એ નક્કર પથ્થર ઉપર શું કરે છે વહતી હોય, વહન કરતી હોય, હવે અહીંયાથી ડાયરેક્ટ શું થાય છે એકદમ ખીણ આવે છે નીચે ઊંડી અથવા તો ખૂબ જ નીચાણવાળો પ્રદેશ આવે છે તો અહીંયા એકદમ જે પાણીનો ધોધ છે એકદમ નીચે પડે છે, બરાબર। તો એને આપણે શું કહીશું જળપ્રતાપ અથવા તો જળધોધ, આપણે બધાને ખબર જ છે, બરાબર, જળનો ધોધ જે એકદમ ખૂબ જ મોટા પ્રચંડ ધોધથી નીચે પછડાય છે પાણી, બરાબર, એની સાથે ઘસારણ લઈ જાય છે અને નીચે એકદમ ઝડપથી પછડાય છે ખીણમાં અથવા તો નીચાણવાળા વિસ્તારમાં, બરાબર। તો એને આપણે જળધોધ કહીશું અને જળ પ્રપાત કહીશું, બરાબર। હવે ત્યારબાદ શું થાય છે તો કે જ્યાં નદી છે એ મેદાની પ્રદેશમાં પ્રવેશશે છે, બરાબર। જળધોધ આપણે નીચે પડ્યો, ખીણમાં પડ્યો અથવા તો નીચાણવાળા વિસ્તારમાં પડ્યો એક સાથે એને જળધોધ કહીશું, જળધોધ થયા પછી ધીમે ધીમે શું કરશે એ ધીમે ધીમે આગળ વધશે પાણી, હવે એ પાણી જ્યાં મેદાન થઈ જશે નીચે અહીંયા ધીમે ધીમે આગળ વધશે ત્યારે એનો જે વહનનો માર્ગ છે એ કેવો હશે વળાંકવાળો હશે, બરાબર। નદી છે આપણે બધાને ખબર છે સીધે સીધું પાણી વહન ન થાય, શું છે વળાંકવાળા પોતાના વિસ્તારથી પોતે આમ વળાંકની સ્થિતિ સાથે વહન કરે છે, બરાબર। તો આવી રીતે વળાંક રીતે પસાર જ્યાં થાય છે એને આપણે સર્પાકાર કહીશું,
બરાબર, આપણે જાણીએ છીએ કે સર્પ કેવી રીતે ચાલે છે, વળાંક વળાંક રીતે. તો નદીનું પાણી પણ એ રીતે વહન કરે છે મેદાની પ્રદેશમાં, એટલા માટે એને શું કહીએ છીએ આપણે, તો કે સર્પાકાર કહીશું. બરાબર, સર્પાકાર વળાંકવાળા ઘસારણ છે એ કહીશું. ત્યાર પછી એમ કહે છે કે આ સર્પાકાર વાળો પ્રદેશ છે એ ધીમે ધીમે અમુક જગ્યાએ શું કરે છે, તો કે ઘસારણની પ્રક્રિયાઓ દ્વારા ઘણી વખત જગ્યાએ નળાકાર બનાવે છે. ધીમે ધીમે નળાકાર, આપણે ખબર છે ઘોડાની નાળ જેવો આકાર, એને કહેવાય આ રીતે. બરાબર, પહેલા સૌ પ્રથમ નદી છે આવી રીતે સર્પાકાર રીતે જે વહન છે એ કરે છે, ત્યાર પછી આવે છે ઘોડાની નાળ જેવો આકાર, એટલે કે આ ઊંડાણથી પોતે વહન કરે છે. હવે જોયો એમાં અંદર શું કે છે, જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગ પર વહન કરે છે. આ નદીના મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવાય છે. મેં તમને કીધું એમાં આજે પહેલો વહન માર્ગ છે એને આપણે સર્પાકાર વહન માર્ગ કહીશું. બરાબર, ત્યાર પછી એમ કહે છે કે નદી તેના સર્પાકાર વહન માર્ગ ના કિનારા તરફ ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે. હવે જેમ જેમ સર્પાકાર આકારમાં એ વહન કરતો જાય એમ એમ કિનારા તરફ જતા જાય એમ કિનારા તરફ પોતે શું કરે છે, નિક્ષેપણ, એટલે કે એની પાસે જે તત્વો એકત્રિત થયેલા છે, જે પોતાના પરિવહનના માર્ગ દ્વારા પોતે એકત્રિત કરેલા છે એ અહીંયા નિક્ષેપણ કરશે, એટલે કે ધીમે ધીમે મુકતા જશે. બરાબર, ત્યાર પછી જેમ જેમ તે કિનારાની નજીક આવતા જાય તેમ તેમ ઘોડાની નાળ જેવો, ઘોડાની નાળ જેવો પોતે આકાર બનાવે છે, અથવા તો વર્તુળાકાર. બરાબર, આ ઘોડાની નાળ જેવો થઈ જાય એટલે તો બહુ વણાંકીએ તો વર્તુળાકાર જેવો આકાર પોતે બનાવે છે. નદીની આ અવસ્થામાં નદીના પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિના ભાગો નદીના પ્રવાહથી જ કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડી અને સીધો માર્ગ છે એ ગ્રહણ કરી લે છે. હવે આપણને શું કહે છે, તો કે જુઓ ઘોડાની નાળ જેવા આકારથી જ્યારે નદી વહન કરતી હોય છે ત્યારે એમ કહે છે કે આપણને અમુક નિક્ષેપણથી, બરાબર, જેમ કીધું એમ કે આ નિક્ષેપણ છે એ અમુક તત્વો જમીનના જે ઘસાઈને આવેલા હોય, બધા કાંપ છે, રેતી છે, કાકડાઓ છે, એ નિક્ષેપણ કરે છે. હવે નદી અહીંયાથી ધીમે ધીમે ધીમી પડતી જતા અહીંયા જો માટીના પ્રવાહો છે એને નિક્ષેપણ કરે એટલે કે અહીંયા ભરાતા જાય, બરાબર, ઉપર, તો પોતે એકદમ ઝડપથી આવવાના કારણે આવી આવી પરિસ્થિતિની અંદર જ્યારે પૂર આવવાની પરિસ્થિતિ થાય ત્યારે એકદમ ઝડપથી પાણીનું વહન થવાના કારણે પોતે આમ ઉપરથી વહેવા લાગે છે અને જે આ નાળ જેવો આકાર છે એને છોડી દે છે. બરાબર, એટલે કે નદીનું વહન આમ કરવા લાગે છે અને નીચે નાળ જેવો આકાર છે અલગ પડી જાય છે, પોતે છોડી દે છે ઊંડાણવાળો ભાગ, આ ભાગ જે અંદર છોડી દે છે અને આ ભાગની અંદર પાણી રહી જાય છે, ઉપરથી જ પોતાનું વહન ચાલુ કરી દે છે, અંદર નદીનું વહન છે એ માર્ગ કાપી નાખીએ સીધી વહેવા લાગે છે નદી, અને જે આ જે ભાગ છે એને છોડી દઈએ એ છોડી દીધેલો ભાગની અંદર પાણી રહી જાય છે અને જે આ પાણી રહી જાય એ અલગ પ્રકારના સરોવરની રચના કરે છે અને એને આપણે નળાકાર, નળાકાર આકાર હોવાના કારણે નળાકાર સરોવર કહીએ છીએ. જોવા માંગીએ છીએ નદીનો નિક્ષેપણથી વળાંક વચ્ચેના ભૂમિભાગો નદીમાં કપાઈ જાય અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધા માર્ગે વહન કરવા લાગે છે. લાંબો માર્ગ, આમ લાંબો માર્ગ છે છોડી સીધો માર્ગ ચાલુ કરે, સીધો માર્ગ ચાલુ કરવાના કારણે નદીના છોડેલા નાળ જેવો આકારમાં પાણી રહી જાય છે, પરિણામે ત્યાં નળાકાર સરોવરની રચના થાય છે. મોટા નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે. હવે શું કહે છે કે નદીમાં જ્યારે પૂર આવે અથવા તો ભરતી ઓટની પ્રક્રિયા થાય એના કારણે નદીના બંને જે કિનારાના પ્રદેશો છે ત્યાં ઘસારણની નિક્ષેપણની પ્રક્રિયાના કારણે કાંપવાળા પ્રદેશનું નિર્માણ કરે છે. જે કિનારાના પ્રદેશો છે, આપ તમને ખબર હોય તો કિનારાને નદીની કિનારાના પ્રદેશો હંમેશા કેવા હોય, ફળદ્રુપ હોય. બરાબર, એમાં જે તત્વો છે એ ખૂબ ફળદ્રુપ તત્વો હોય છે, ફળદ્રુપ મેદાનનું નિર્માણ કરે છે, કારણ કે આ જે બધા તત્વો છે ઘસાઈને નિક્ષેપણ થઈને આવેલા હોવાના કારણે ફળદ્રુપ જે મેદાન છે એનું નિર્માણ પોતે કરે છે. આવા મેદાનને પૂરની મેદાન કે પૂરનું મેદાન કહેવામાં આવે છે. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે જેને કુદરતી તટબંધ કહે છે. હવે જો અહીંયા આપણે શું કહીએ છે,
હવે આપણને એમ કહે છે કે મેદાન જે છે એ નદીની આજુબાજુ જે કાંપ ભેગો થાય છે ત્યાં પૂરનું મેદાન બને છે, બરાબર. પૂર આવવાથી પછી જે પાણી જતું રહે ત્યાં અલગ અલગ પ્રકારનું નિક્ષેપણ થયેલું હોય અને ફળદ્રુપ તત્વો પહોંચેલા હોય એના કારણે આ જે મેદાન રચાય એને પૂરનું મેદાન કહેવાય. અને પૂરના મેદાનમાં અમુક જગ્યાએ આવી રીતે થોડાક ઊંચા ઢગ રચાય છે, પ્રમાણમાં નાના ઓછા નીચા છે એવા રીતે ઢગ રચાય એને કુદરતી તટબંધ, કુદરત દ્વારા રચાયેલો કુદરતી તટબંધ રચાય છે એને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો પડી જાય છે. હવે આ નદીનો વેગ એમ કે છે કે ધીમે ધીમે આવી રીતે પૂરનું મેદાન રચે છે, કુદરતી તટબંધ રચે છે, પછી જેમ જેમ નદીનું પાણી છે એ આગળ વધતું જાય, આગળ વધતું જાય, છેલ્લે આપણે ખબર છે કે બધી નદીનું પાણી છે એ કેને મળે છે, તો કે સમુદ્રને મળે છે, બરાબર. બધી નદી છે અંતે તો ક્યાં પાણી છે એ મળતું હોય છે સમુદ્રને, પરંતુ એનો વહેણ છે ધીમે ધીમે સમુદ્રની તરફ વહેતું જતા જતા એનું પાણીનું વહન છે એ કેવું થઈ જાય છે, એકદમ ધીમું થઈ જાય છે. ખૂબ ધીમા વહનના કારણે નદી પોતાની સાથે લાવેલા બધા જ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરી દે છે. હવે જેમ જેમ નદીનું વહન ધીમું હોય એમ એનું જે ધોવાણ છે એ કેવું થઈ જાય, ધીમું થઈ જાય. એટલે કે એની સાથે જે માટી, કાંપ, રેતી જે તત્વો આવેલા હોય એ પોતે નિક્ષેપણ કરી દે, એટલે કે ધીમે ધીમે છોડી દે, બરાબર. એકદમ ઝડપથી પાણીનું વહન થતું હોય, એકદમ ઝડપથી પાણી વહેતું હોય એની સાથે જે તત્વો છે અહીંયા છૂટે નહીં, પરંતુ શું થાય એની સાથે જ એકબીજા ધોવાતા જ. પરંતુ જો એનું વહેણ જેમ જેમ ધીમું પડતું જાય એમ એમ પોતે એની સાથે રહેલા જે તત્વો છે એ શું થાય, તો કે એક 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 થોડું થોડું ટૂંકમાં નીચે પડતું જાય, એટલે કે એનાથી છૂટ થઈ જાય પાણીથી. એટલે કે જેમ જેમ વહેણ ધીમું પડતું જાય એટલે કે સમુદ્રની તરફ જેમ નદી જાય છે એમ એનું વહેણ કેવું થાય છે, ધીમું પડતું જાય છે. અને એ વચ્ચે ધીમા વહેણની અંદર પોતે લાવેલા સાથે માટી, રેતી, કાંપ એ બધા તત્વો અહીંયા પોતે નિક્ષેપણ કરી દે, એટલે કે છોડી દે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે અને આ મુખનું નિર્માણ અતિ ફળદ્રુપ હોય અને એને મુખ ત્રિકોણ વાળો પ્રદેશ કહેવાય છે, બરાબર. એટલે એમ કે છે, શું કહે છે, જેવી રીતે જે પોતે આ કાંપ, માટી, રેતી બધું છોડી દે એના કારણે જે નવું નવું શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય નદીનું પાણી અલગ જુદા જુદા વિભાગોમાં, એના કારણે મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે અને આ મુખ ત્રિકોણ પ્રદેશો છે એકદમ ફળદ્રુપવાળી જમીનની હોય છે, બરાબર. ફરીથી તમને કહું, આખું નદીના પ્રવાહની વાત કરીએ તો સૌ પ્રથમ નદી છે એ આપણને શું કહે છે, સૌ પ્રથમ નદી છે ઉપરથી સીધી વહન દ્વારા એકદમ ખીણમાં પડે છે, બરાબર. સૌથી પહેલા નદીનું પાણી એકદમ ખીણમાં પડે છે, એકદમ નીચે પડે એટલે એનો ધોધ થાય પાણી, ધોધ સ્વરૂપ, બરાબર. એટલે એને જળપ્રપાત અથવા તો જળનો ધોધ કહેવાય છે. હવે અહીંયા નીચે નદીનું પાણી આવે, બરાબર. એટલે નદીનું પાણી આવીને શું કરે છે, કિનારા જ્યાં નદીનું પાણીનો ધોધ નીચે પડી જાય, નીચે કિનારો આવી જાય, એટલે અહીંયા કિનારે શું થઈ જાય, તો કે કિનારે ધીમે ધીમે વહેણ ચાલુ થઈ જાય ત્યાર પછી પોતાનું વહેણ છે કેવી રીતે કરે છે, બીજા પોઈન્ટમાં સર્પાકાર વહન કરે છે. નદી છે એનું વહન સર્પાકાર રીતે ચાલુ થાય છે. હવે સર્પાકાર ચાલુ થતા ઘણી વખત પૂર અથવા નિક્ષેપણ ફળદ્રુપ પ્રક્રિયાના કારણે ધીમે ધીમે એ વહન છે શું થાય છે, ઘોડાની નાળ જે અમુક તત્વો ઘોડાની નાળની જેમ વહન કરવા લાગે છે, બરાબર. હવે આવી સ્થિતિમાં જ્યારે નદી પોતે વહન કરતી હોય ત્યારે જો પૂર આવે તો પૂરનું પાણી એકદમ ઝડપથી વહન કરવા લાગે છે, જેના કારણે નીચેની તરફ આમ જવાના કારણે, ઊંડાઈ તરફ જવાના કારણે ઉપરથી જ વહન કરવા લાગે છે. શું થાય, એકદમ પ્રેશર હોવાના કારણે પોતે ઉપરથી જ ફરીથી વહન કરવા લાગે છે, જેના કારણે આ નળાકાર જેવો ભાગ છે એને પોતે છોડી દે છે, આનાથી અલગ થઈ જાય છે આ ભાગ જે છે, અને આ ભાગ નળાકાર સરોવરની રચના કરે છે. આ ભાગને આપણે શું કહીશું, નળાકાર સરોવર. અને નદી ઉપરથી જ વહેન કરવા લાગે છે અને નાળ જેવો ભાગ છે એ છોડી દે, એટલે નળાકાર સરોવરની રચના થાય છે, બરાબર. ત્યાર પછી આપને કીધું જે આ પૂર આવવાથી આજુબાજુમાં, પૂર આવવાથી પછી જે મેદાનની રચના થાય એને પૂરના મેદાન કહે છે, પૂરનું મેદાન કહે છે, બરાબર. અને પૂરના મેદાન પછી અમુક પ્રકારના ઢગ રચાય છે, અમુક પ્રકારના કુદરતી નીચા ઢગની જે રચના થાય એ ઢગને કુદરતી તટબંધ કહેવાય છે,
બરાબર. અને હવે જેમ જેમ પોતે સમુદ્રની તરફ જાય છે તેમ તેમ નદીનું વહન એકદમ ધીમું થઈ જાય છે, અને ધીમા વહનના કારણે આ બધા કાંપ, માટી, રેતી બધું શું થાય છે એ છોડી દે છે, નિક્ષેપણ કરી દે છે. અને પછી જે એના મુખ અને પ્રમુખ ભાગમાં વેચાઈ જાય અને એ જે મેદાનની રચના કરે છે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહે છે. બરાબર, અહીંયા સુધીના આપણે પોઈન્ટ જોયા. બરાબર, આ જે બધા તત્વો છે એને વ્યવસ્થિત રીતે એક બે વખત વાંચી લેજો, જેથી કરીને બધા એના અલગ અલગ પોઈન્ટ છે એ તમને સમજાય જશે. બરાબર, આગળના પોઈન્ટની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું.